મિલકટ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે લાસ્ટ કડિયરની અંદર જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અને એના આધારે ઘણા બધા ક્વેશ્ચનો આપણે સોલ્વ કર્યા હતા. બીજું તમને અસાઇનમેન્ટ વોટ્સઅપ ગ્રુપની અંદર મળતું હશે. અત્યારે તમને 2-5 દિવસની અંદર મિલકટની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. એની અંદર તે જુદા જુદા સેપ્ટર વાઇઝ તમને ક્વેશ્ચનો મળતા રહેશે કે જેથી કરીને તમારે વધુ વધુ જેટલા તમે ક્વેશ્ચનો સોલ્વ કરશો એટલો બેનિફિટ તમને વધુ વધુ થશે. ત્રીજી બાબત કે આપણે જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુ માટે અને હાઇડ્રોજન લાઇક પરમાણુ આયનો માટે આપણે ભણી ગયા. આપણને ખ્યાલ છે કે બોહર સિદ્ધાંત માત્ર ને માત્ર હાઇડ્રોજન અથવા તો એક ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ અથવા આયનો માટે લાગુ પાડી શકાય છે. બોહરની અભિધારણા હોય તે છે, અભિધારણાઓ ખૂબ એટલે ખૂબ મહત્વની છે. અભિધારણાઓને આધારે આપણે એનની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષાનું ત્રીજું સૂત્રની તારવણી કરી કે Rn = 0.529 n² / z એંગસ્ટ્રોમ. એનની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગની તારવણી કરી કે એનની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ Vn = 2.188 × 10⁻¹⁰ z/n m/s. ત્રીજી આપણે સૂત્રની તારવણી કરી હતી કે એનની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે. ચોથી આપણે તારવણી કરી હતી કે એનની કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા, એની ગતિ ઉર્જા અને એની પોટેન્શિયલ એનર્જી. આટલી બધી બાબતો છે, ખૂબ એટલે ખૂબ મહત્વની છે. ત્રીજું, આજે આપણે ત્રણ શબ્દો, એક આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, સમજવાનું છે અને સમજી અને યાદ રાખવાનું છે. આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી એની ઇંગ્લિશમાં આયોનાઇઝેશન એનર્જી, આયોનાઇઝેશન એનર્જી, આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કે કોઈ પણ પરમાણુ અથવા તો આયનની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને તેને આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઉર્જા કહે છે. આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઉર્જા કહે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે સૌથી બહારની કક્ષા ઇલેક્ટ્રોન હોય એમાંથી દૂર કરવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે. આપણે અહીં ખાલી ફક્ત હાઇડ્રોજન, બોહર સિદ્ધાંતની અંદર હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન લાઇક પરમાણુની વાત કરવાની છે. તો હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન લાઇક પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષા એટલે n₁ = 1, n₁ = 1. અહીંથી ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એટલે અનંત અંતરે મૂકવા માટે. આનો મતલબ એ છે, ઇલેક્ટ્રોનને દૂર કરવો એટલે કે અનંત અંતરે મૂકવો, એટલે કે ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું જે અપાકર્ષણ બળ છે, બંને વચ્ચેનું આકર્ષણ બળ છે, આકર્ષણ બળમાંથી દૂર કરવો. પછી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન છે, કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હશે નહીં. ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે એને આયનીકરણ ઉર્જા કહે છે. તો ઇલેક્ટ્રોન ક્યાં હશે? હાઇડ્રોજન મેં વાત કરી તો n₁ = 1 માં હશે. ત્યાંથી ક્યાં મૂકવાનું છે? તો કે n₂ = ઇન્ફાઇનાઇટ સ્ટેટમાં મૂકવાનું છે, અનંત અંતરે મૂકવાનું છે. તેની માટે જે ઉર્જા આપવી પડે આ ઉર્જાને આયનીકરણ ઉર્જા કહે છે. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષામાં કેટલી ઉર્જા છે? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઇન્ફાઇનાઇટ સ્ટેટમાં કેટલી ઉર્જા છે? તો કે 0. તો આની આયનીકરણ એનર્જી કેટલી થાય? તો કે આયનીકરણ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ક્યાં? તો કે પ્રથમ માંથી અનંત અંતરે, તો ઇન્ફાઇનાઇટ માઇનસ E1. ઇન્ફાઇનાઇટ ઉર્જા કેટલી છે? 0.
माइनस 13.6 इलेक्ट्रॉन वोल्ट माइनस माइनस प्लस 13.6 इलेक्ट्रॉन वोल्ट हाइड्रोजन ની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે તો કે માઈનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે હાઇડ્રોજન આયનીકરણ એન્થાલ્પી કેટલી છે માઈનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને હાઇડ્રોજન લાઇક પરમાણુ માટે હું આ વાત કરું કે હાઇડ્રોજન લાઇક એટમ હોય તો આયનીકરણ એન્થાલ્પી કેટલી થાય EI is equal to plus 13.6 Z square ઇલેક્ટ્રોન વોલ્ટ प्लस 13.6 Z स्क्वायर इलेक्ट्रॉन वोल्ट कारण के हाइड्रोजन लाइक परमाणु में इलेक्ट्रॉन तो क्या है तो कि प्रथम शक्ति स्तर में जा छे क्या है प्रथम शक्ति स्तर में तो क्या ऊपर हो से अनंत अंतर है એટલે એની વેલ્યુ તો કેટલી છે 1 છે એટલે હું લખતો નથી ને તો Z स्क्वायर / Y स्क्वायर આવે પણ n ની વેલ્યુ તો કેટલી છે 1 1 / 1 એ લખવાની જરૂર છે નહીં તો હાઇડ્રોજન ની આયનીકરણ એન્થાલ્પી એટલે આવશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને હાઇડ્રોજન લાઇક કોઈ એટમ ની વાત કરતો એટલે કેટલા આવશે 13.6 Z² ઇલેક્ટ્રોન વોલ્ટ તો આની પરથી તમને ખ્યાલ આવી ગયો કે આયનીકરણ એન્થાલ્પી ચલે છે Z² આયનીકરણ એન્થાલ્પી ચલે છે Z² અહીંયા આપણે 13.6 તો અસલ વેલ્યુ છે જેમ Z ના મૂલ્યમાં બદલાવ થાય એમ આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યમાં વધારો થાય એકબીજાને સમપ્રમાણમાં છે હીલિયમ હોય તો Z ની વેલ્યુ 2 લઈ લિથિયમ હોય તો Z ની વેલ્યુ 3 લઈ અને બેરિલિયમ હોય તો Z ની વેલ્યુ કેટલી લેશું 4 લેશું તો જુદા જુદા પરમાણુમાં પરમાણુ ક્રમાંકના બદલાવ સાથે આયનીકરણ એન્થાલ્પીમાં જુદો જુદો ફેરફાર થાય ફરીથી આયનીકરણ એન્થાલ્પી એટલે શું કહેવાય તો કે સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત અંતરે મૂકવા માટે આપણી પડતી ઊર્જા આયનીકરણ એન્થાલ્પી કહે છે એટલે કે આની વચ્ચે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પછી કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હશે નહીં હાઇડ્રોજન માટે વાત કરતી તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ક્યાં છે પ્રથમ શક્તિ સ્તરમાંથી એમાંથી ક્યાં મૂકવાનો છે તો ઇન્ફાઇનાઇટ શક્તિ સ્તરમાં આયનીકરણ એન્થાલ્પી એટલે બંને વચ્ચેનો ગેપ ઇન્ફાઇનાઇટ માઇનસ E1 ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ ઊર્જા કેટલી છે તો કે 0 માઇનસ માઇનસ 13.6 હાઇડ્રોજન માટે આયનીકરણ એન્થાલ્પી ની વેલ્યુ કેટલી આવશે તો કે પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને હાઇડ્રોજન લાઇક એટમ માટે શું આવશે તો કે 13.6 Z² ઇલેક્ટ્રોન વોલ્ટ હવે અહીં એક વસ્તુ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે પ્રથમ શક્તિ સ્તર ની ઊર્જા હાઇડ્રોજન માટે પ્રથમ શક્તિ સ્તર ની ઊર્જા કેટલી છે માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આયનીકરણ ઊર્જા એન્થાલ્પી કેટલી છે તો કે પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તો આયનીકરણ એન્થાલ્પી અને જુદા જુદા શક્તિ સ્તરમાં રહેલી ઇલેક્ટ્રોનની ઊર્જા આ બંને વચ્ચે તફાવત ખાલી સાઈનનો હશે વેલ્યુ સેમ છે વેલ્યુ કેવી હશે સેમ એમાં કોઈ બદલાવ આવશે નહીં અને હાઇડ્રોજન લાઇક એટમની વાત કરતા હોય કે હાઇડ્રોજન લાઇક એટમ આપણે લઈએ હાઇડ્રોજન લાઇક એટમ એની માટે પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા કેટલી છે તો કે માઇનસ 13.6 જેટ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ અને આની આયનીકરણ એન્થાલ્પી ની વાત કરતા હોય તો આયનીકરણ એન્થાલ્પી પ્લસ 13.6 જેટ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ તો આયનીકરણ એન્થાલ્પી અને પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન લાઇક એટમ માટે બંને કેવી છે સેમ હશે પરંતુ સાઇન ડિફરન્ટ હશે ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણ હશે અને આયનીકરણ એન્થાલ્પી કેવી છે ધન જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ આપણે આયનીકરણ એન્થાલ્પી ના આધારે બે ઇક્વેશનો લખ્યા આયનીકરણ એન્થાલ્પી ઓ કે છે પ્લસ ઇઝ 1.96 ઇનટુ 10 ઇઝ ટુ માઇનસ 90 જુલ કેલ્ક્યુલેટ ધ એનર્જી ઓફ ગ્રાઉન્ડ સ્ટેટ ઓફ બી પ્લસ તે હવે તમને આયનીકરણ એન્થાલ્પી આપી દીધેલ છે એ છે પ્લસ ને આયનીકરણ એન્થાલ્પી જુલ માં પેલી છે 1.6 × 10⁻¹⁹ જાજો કેલ્ક્યુલેટ ધ એનર્જી ઓફ ગ્રાઉન્ડ સ્ટેટ બી પ્લસ 3 ની ઊર્જા ની ગણતરી કરવાની તમને કીધી તો આપણે અહીંયા મેં તમને શીખવાડ્યું હમણાં સમજાયું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી અહીં હિલિયમ ની તમને આયનીકરણ એન્થાલ્પી આપી દીધેલી છે હિલિયમ ની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન ને ક્યાં મૂકવાનો છે તો કે n2 બરાબર ઇન્ફાઇનાઇટ સ્ટેટ માં મૂકવાનો છે આની માટે આની આયનીકરણ એન્થાલ્પી હિલિયમ માટે આયનીકરણ એન્થાલ્પી કેટલી છે 1.96 × 10⁻¹⁹ જૂલ ઊર્જાની જરૂર પડે 1.96 × 10⁻¹⁹ જૂલ ઊર્જાની જરૂર પડે આને આ વસ્તુ b + 3 માટે h + ની આપી દીધેલી છે b + 3 માટે તમને પૂછેલી છે કે એમાં ઇલેક્ટ્રોન ને હું પૂછેલું છે ગ્રાઉન્ડ સ્ટેટ ની ઊર્જા સોરી n1 બરાબર 1 ની ઊર્જા આપણને પૂછેલી છે અહીં આયનીકરણ એન્થાલ્પી નથી પૂછેલી હવે મેં તમને શીખવાડ્યું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ની ઊર્જા આ બંને વચ્ચેનો તફાવત શું છે ખાલી સાઇન નો તફાવત છે આ ઇલેક્ટ્રોન ક્યાં શક્તિ સ્તરમાંથી તો કે પ્રથમ શક્તિ સ્તરમાંથી અનંત અંતરે મોકલવાનો છે આ એક કે ઇલેક્ટ્રોન હતો તો કે પ્રથમ શક્તિ સ્તરમાં રહેલ ગ્રાઉન્ડ સ્ટેટ એટલે પ્રથમ શક્તિ સ્તરમાં રહેલ ઇલેક્ટ્રોન ઊર્જા આપણે ગણવાની છે તો આયનીકરણ એન્થાલ્પી
चले से जेड स्क्वायर आयनीकरण एंथाल्पी चले से जेड स्क्वायर आयनीकरण एंथाल्पी ऑफ एचई प्लस ना छेद मां मु आयनीकरण एंथाल्पी लो अथवा तो ऊर्जा लो बने सेम જ આવશે e1 b plus 3 is equal to z1 નો સ્ક્વેર છેદ માં z2 નો સ્ક્વેર z1 નો સ્ક્વેર છેદ માં z2 નો સ્ક્વેર આયનીકરણ એન્થાલ્પી ચાલે છે z સ્ક્વેર તો બંનેની મારે સરખામણી કરવી હોય તારી તું સરખામણી કરી શકો આયનીકરણ એન્થાલ્પી ઓફ h પ્લસ ના છેદ માં e1 b પ્લસ 3 z1 એટલે એમ નો પ્રમાણક્રમાંક કેટલો આવશે 2 નો વર્ગ છેદ માં લિથિયમ નો પ્રમાણક્રમાંક કેટલો આવશે 4 નો સોરી બેરિલિયમ નો પ્રમાણક્રમાંક કેટલો આવશે 4 4 નો 2 નો વર્ગ 4 4 ના છેદ માં 16 4 ના છેદ માં 16 કોની બરાબર આવે તો કે આયનીકરણ એન્થાલ્પી ઓફ h પ્લસ ના છેદ માં e1 b પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 1 4 1 4 છોકે છોકે 16 1 4 અહીંયા ભાગાકારમાં ગુણાકાર જાય તો ગુણાકારમાં ગુણાકાર ભાગાકારમાં બજો જાય તો ગુણાકારમાં આપણે મેળવવાની શું છે તો કે પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા કોની તો કે b + 3 તો b + 3 ઇઝ ઇક્વલ ટુ આમ લખીએ 4 ગુણ્યા આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ h + 2 લખીએ કે આ 4 ગુણ્યા h + 3 ની કેટલી છે તો કે 1.96 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જો 1.96 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત આયનીકરણ એન્થાલ્પી ઓફ h + ની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે તો કે 1.96 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત અને ગુણાકાર કરશો એટલે આઈ થિંક કેટલો આવશે 7.84 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ પણ આ ઇલેક્ટ્રોનની ઊર્જા છે તો ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી આવશે તો કે ઇલેક્ટ્રોનની ઊર્જા છે ઋણ આવશે ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી આવશે ઋણ માઇનસ 7.84 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ હવે અહીંયા આપણે ખ્યાલ એટલે તો એટલી આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ આ બંને વચ્ચેનો સંબંધ આપણે ખ્યાલ હોય આયનીકરણ એન્થાલ્પી અને પ્રથમ શક્તિ સ્તરમાં કારણ કે h+ નો ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે h+ નો ઇલેક્ટ્રોન છે પ્રથમ શક્તિ સ્તરમાં છે b+3 નો ઇલેક્ટ્રોન ક્યાં હશે તો કે એ તે પ્રથમ શક્તિ સ્તરમાં જ હશે તાયે ઇલેક્ટ્રોનને અનંત અંતર મૂકવા માટે ઊર્જા તમને આપેલી છે ને ઇલેક્ટ્રોનની આની ઊર્જા તમને પૂછી લીધી તો આપણે હમણાં ભણી ગયા કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોનની ઊર્જા આ બંને વચ્ચેનો ખાલી માઇનસ સાઇનનો તફાવત છે આયનીકરણ એન્થાલ્પી પોઝિટિવ છે અને ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી છે નેગેટિવ બીજો કોઈ તફાવત છે નહીં તો આપણે આપણે આ રીતે ગણી અને એ મારી પાસે જે સંબંધ છે એ સંબંધમાં તમને થાય કે અહીં આઈ હિલિયમની એચી આયનીકરણ એન્થાલ્પી ના છે તો બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી ના બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી લો ઊર્જા લો બંને સેમ જ આવશે પણ ડિફરન્ટ જે છે માઇનસ સાઇન નો છે ઇલેક્ટ્રોનની આયનીકરણ બેરિલિયમ પ્લસ ની આયનીકરણ એન્થાલ્પી પૂછે તો આ વેલ્યુ મારે ધન આવે પણ કઈ ઇલેક્ટ્રોનની ઊર્જા પૂછે છે એટલે વેલ્યુ કેવી આવશે ઋણ તો આવા આને નથી ક્વેશ્ચન પૂછે બીજા દાખલા તરફ આપણે આગળ વધીએ અહીં આયનીકરણ એન્થાલ્પી ઓકે હાઇડ્રોજન લાઇક એટમ ઇઝ 4x અહીં જે ટર્મ આપેલું છે 4x ના ટર્મ આપેલું છે આ બધા એ દાખલા જેને એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલા છે કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ ઓફ રેડિયેશન એમિટેડ ઉત્સર્જિત તરંગ લંબાઈ આપણે મેળવવાની છે જ્યારે ઇલેક્ટ્રોન જમ્પ ફ્રોમ ધ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ ટુ ગ્રાઉન્ડ સ્ટેટ જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવે ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ મેળવવાની છે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ મેળવવાની છે પહેલા રકમ સમજવાની છે કે આયનીકરણ એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન લાઇક એટમ ઇઝ 4x આપેલ છે કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ ઓફ રેડિયેશન એમિટેડ રેડિયેશન એટલે વિકિરણ એમિટેડ એટલે ઉત્સર્જિત થવું વેવલેન્થ એટલે તરંગ લંબાઈ બેન ક્યારે ઇલેક્ટ્રોન જમ્પ ફ્રોમ ધ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ ટુ ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ગ્રાઉન્ડ અવસ્થામાં જાય ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ મેળવવાની છે તો હવે તમને એ ખબર પડે કે ભાઈ ઊંચી ઊર્જા અવસ્થામાંથી નીચી ઊર્જા અવસ્થામાં જ્યારે ઇલેક્ટ્રોન સ્થાનાંતર કરે ત્યારે ઊર્જાનું શું થાય તો કે ઊર્જાનું ઉત્સર્જન થાય અહીં આપણને ખ્યાલ છે કે દ્વિતીય શક્તિ સ્તર હશે તો ના ઊર્જા કેટલી છે તો કે -3.4 z² ઇલેક્ટ્રોન વોલ્ટ અને આ કેટલી હશે
તો કે પ્રથમ શક્તિ સ્તરમાં ઊર્જા કેટલી છે -13.6 Z² ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી ઊર્જા છે અહીંયા પ્લેન ઉપરથી જોવા આપેલું આપવાનું છે 4x ના સ્વરૂપમાં આપેલું છે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી હાઇડ્રોજન લાઈટ એટલે આપણે ખ્યાલ આવી ગયો કે ફર્સ્ટ પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા એટલે આપેલી છે 4x આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીનો મતલબ શું થાય કે પ્રથમ શક્તિ સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા બંને વચ્ચેનો તફાવત કે છે તો કે સાઇનનો તફાવત છે અહીં આપણે સાઇન લેતા નથી માઇનસ કે પ્લસ હવે જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ક્યાં થાય છે તો કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ગ્રાઉન્ડ સ્ટેટ પર આપણને ખ્યાલ છે કે આયનીકરણ એન્થાલ્પી ચલે છે Z² આયનીકરણ એન્થાલ્પી ચલે છે Z² તો આયનીકરણ એન્થાલ્પી ચલે છે Z² હવે અહીંયા ઝેડ જેનો લેવાનો છે ઝેડ જે કોઈ પરમાણુનો આપણે ઝેડ લેશું ઝેડ તો કોમન જ આવશે અહીંયા આપણે કોઈ પરમાણુ આપણે ચોક્કસ કીધો નથી તો હવે અહીંયા આ સૂત્રોની તો આપણે કોઈ જરૂર છે નહીં આપણી પાસે ઊર્જા હોય તો ઊર્જા ઉપરથી આપણે તરંગ લંબાઈ મેળવીએ કે ઊર્જા ઉપરથી કેવી રીતે તરંગ લંબાઈ મેળવીએ તો ઊર્જા HC/λ ઊર્જા સૂત્ર શું છે HC/λ આની ઉપરથી આપણે તરંગ લંબાઈ મેળવીએ કે તો કે પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા ના છેદમાં દ્વિતીય શક્તિ સ્તરની ઊર્જા આપણી પાસે ઊર્જાનું સૂત્ર શું છે તો કે En -13.6 Z²/m² ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 Z²/m² ઇલેક્ટ્રોન વોલ્ટ તાઈ ઊર્જાની સરખામણી કરવાનું તમે સૂત્ર લખ્યું હતું Z1² N2² Z2² N1² Z તો બંને માટે કોમન લેવાનો છે તો E1 ના છેદમાં E2 તેથી E1 ના છેદમાં E2 બે નો વર્ગ કેટલો આવશે 4 E2 ની કિંમત મૂકું તો E2 = શું આવશે E1 ના છેદમાં 4 E2 અહીં ભાગાકાર માં કરું તો ગુણાકારમાં 4 ગુણાકારમાં ની કરાવતો ભાગાકાર E1 એટલે પ્રથમ શક્તિ સ્તરની ઊર્જા E1 આપણે કેટલો આપેલું છે તો કે 4x ના છેદમાં 4 એટલે E2 કેટલા આવશે તો કે E2x આવશે E2 કેટલા આવશે x 4x ના છેદમાં 4 E2 કેટલો આવશે x હવે અહીં આપણી પાસે E2 ની ઊર્જા મળી ગઈ x છે E2 ની ઊર્જા કેટલી મળી ગઈ x E1 ની ઊર્જા આપણી પાસે છે E1 ની ઊર્જા કેટલી છે તો કે 4x તમને હું મેળવવાની કીધું તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ મેળવવા માટે E2 માંથી E1 માં આવવા માટે કેટલી ઊર્જાની જરૂર પડે તો કે ડેલ્ટા E E2 E1 ઊર્જાની જરૂર પડે E2 E1 ઊર્જાની જરૂર પડે E2 કેટલું છે x -4x એટલે 3x ઊર્જાની જરૂર પડે કેટલી ઊર્જાની જરૂર પડે 3x ના એમ સાઈન લખતો નથી તેથી ડેલ્ટા E ની વેલ્યુ હશે HC/λ 3x HC/λ આપણે 3 લંબાઈ મેળવવાની છે HC/λ 3x તમે લેમ્ડા ના સૂત્રનો કર્તા બનાવો તો લેમ્ડા શું આવશે HC/3x તમને એમ થાય છે પણ માઇનસ સાઇન કેમ તમે નથી લખતા તરંગ લંબાઈ હંમેશા ધન હોય તરંગ લંબાઈ હંમેશા કેવી હોય ધન હોય ક્યારે ઋણ હોવાની નથી હવે અહીંયા આપણને એક વસ્તુનો ખ્યાલ આવી જવો જોઈએ કે અહીં હું કામ બીજામાંથી પહેલામાં જવા માટે આપણે ઊર્જા ગેપ લેવાનો છે પહેલામાંથી બીજામાં જવા માટે અથવા તો બીજામાંથી પહેલામાં જવા માટે ઊર્જા ગેપ આ ઊર્જા ગેપ આપણને કેટલો મળ્યો 3x મળ્યો ડેલ્ટા E નું સૂત્ર શું છે તો કે HC/λ મેળવવાનું છે તરંગ લંબાઈ તો લેમ્ડા HC ના સૂત્રમાં તફાવત ક્યાં છે
તો કે માત્ર ને માત્ર સાઇન નો તફાવત છે આયનીકરણ એન્થાલ્પી પોઝિટિવ હોય ને ઇલેક્ટ્રોન ની એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન નું ઊર્જા કેવી હોય નેગેટિવ હોય અને આ દરા દાખલો જેની એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલો છે આપણે ખ્યાલ આવો જો હવે આપણે આગળનો ટોપિક છે બાઇન્ડિંગ એનર્જી ન્યુ ટોપિક છે બાઇન્ડિંગ એનર્જી અથવા સેપરેશન એનર્જી કોને કહેવાય બાઇન્ડિંગ એનર્જી અથવા તો સેપરેશન એનર્જી એ આપણે સમજવાનું છે બાઇન્ડિંગ એનર્જી અથવા તો સેપરેશન એનર્જી કોને કહેવાય આયનીકરણ એન્થાલ્પી અને અનિકરણ વચ્ચે બહુ જાજો તફાવત નથી પણ બાઇન્ડિંગ એનર્જી માટે મારે વાત કરવી હોય તો કે ધારો કે ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાં હોય અથવા તો બીજા શક્તિ સ્તરમાં હોય અથવા તો ત્રીજા શક્તિ સ્તરમાં હોય કોઈ પણ શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોન હોઈ શકે આયનીકરણ એન્થાલ્પી એટલે આપણે માત્ર શું કહીએ તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોનને અને આયનીકરણ એન્થાલ્પી કહેવાય તો બાઇન્ડિંગ એનર્જી ઇલેક્ટ્રોનને પ્રથમ શક્તિ સ્તરમાંથી દૂર કરવા અથવા તો દ્વિતીય શક્તિ સ્તરમાં અથવા તો તૃતીય શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કોઈ પણ શક્તિ સ્તરમાં હોય નાથી ઇલેક્ટ્રોનને અનંત અંતરે મૂકવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાને બાઇન્ડિંગ એનર્જી કહે છે તો આયનીકરણ એન્થાલ્પી અને બાઇન્ડિંગ એનર્જી સેમ હોઈ શકે હાઇડ્રોજન માટે વાત કરું તો હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ શક્તિ સ્તરમાં રહેલો ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી અને બાઇન્ડિંગ એન્થાલ્પી બંને કેવી છે સેમ હશે હવે જે મારે સમજાવવાનું છે બાઇન્ડિંગ એનર્જી ઉપરથી કે આપણે એ સમજીએ કે N1 પ્રથમ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ દ્વિતીય શક્તિ સ્તર લો તો દ્વિતીય શક્તિ સ્તરની પાથમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ તૃતીય શક્તિ સ્તર લો તો તૃતીય શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે તો કે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ચતુર્થ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે તો કે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હવે ઇલેક્ટ્રોનને જો પ્રથમ શક્તિ સ્તરમાંથી દૂર કરવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડે તો કે જે એનર્જીની જે ઉર્જા હોય એની કરતા પોઝિટિવ લેવાનું છે નેગેટિવ મોડ લેશે બાઇન્ડિંગ એનર્જી અથવા તો આયનીકરણ એન્થાલ્પી બંને કેવી છે પોઝિટિવ તો ઇલેક્ટ્રોનને પ્રથમ શક્તિ સ્તર હાઇડ્રોજન માટે વાત કરતા કે ઇલેક્ટ્રોનને પ્રથમ શક્તિ સ્તરમાંથી દૂર કરવા માટે +3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે બીજા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય તો 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે તૃતીય શક્તિ સ્તરમાંથી દૂર કરવું હોય તો 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે અને ચોથા શક્તિ સ્તરમાંથી દૂર કરવું હોય તો ઇલેક્ટ્રોનને 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે બાઇન્ડિંગ એનર્જી અને આયનીકરણ એન્થાલ્પી વચ્ચે તફાવત ખાલી એટલો છે કે આને આયનીકરણ એન્થાલ્પી એટલે માત્ર ને માત્ર સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા છે જ્યારે બાઇન્ડિંગ એનર્જી ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોય ત્યાંથી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ તોડી એટલે કે અનંત અંતરે મૂકવા માટે આપવી પડતી ઉર્જા તો બાઇન્ડિંગ એનર્જી is equal to E infinite minus En અનંત અંતરે ઇલેક્ટ્રોન ઊર્જા કેટલી હોય 0 En કેટલું છે તો કે -13.6 Z² / N² ઇલેક્ટ્રોન વોલ્ટ Z² / N² ઇલેક્ટ્રોન વોલ્ટ -13.6 Z² / N² ઇલેક્ટ્રોન વોલ્ટ બાઇન્ડિંગ એનર્જી આની પરથી તમને એક વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે બાઇન્ડિંગ એનર્જી અને કાઇનેટિક એનર્જી બંને સેમ જ થાય છે સૂત્રની અંદર સેમ છે બાકી સેમ નથી બાઇન્ડિંગ એનર્જી +13.6 Z² / N² ઇલેક્ટ્રોન વોલ્ટ અહીં બીજી કોઈ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન હશે તો દૂર કરવા માટે +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે ત્રીજા શક્તિ સ્તરમાં હોય તો 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે આ બાઇન્ડિંગ એનર્જીનું સૂત્ર હવે ત્રીજો એક શબ્દ છે થોડોક અગત્યનો છે એક્સાઇટેશન એનર્જી એક્સાઇટેશન એનર્જી ખાલી ત્રણેય શબ્દો વચ્ચે બહુ જાજો તફાવત નથી ઉત્તેજિત ઉર્જા ઇલેક્ટ્રોન N1 માં છે એનાથી N2 માં મોકલવું હશે N1 માંથી ક્યાં મોકલવું હશે N2 માં તો અહીંયા ધારો કે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જશે તો ઉર્જાનું શોષણ થશે અને ઊંચામાંથી નીચામાં આવશે તો ઉર્જાનું ઉત્સર્જન થશે એટલે કે એક અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન મોકલવું હોય ધારો કે ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં જાય તેની
નીચી ઊર્જા સ્તરમાં તો ઊંચા ઊર્જા સ્તરમાંથી એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા થાય, બીજામાંથી ત્રીજામાંથી તો ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનનું સંક્રમણ થતું હોય ત્યારે એક્સાઇટેશન એનર્જી, એક્સાઇટેશન એનર્જી ઉત્તેજિત ઊર્જા ઇઝ ઇક્વલ ટુ EN2 માઇનસ EN1, EN2 માઇનસ EN1. એ પ્રથમમાંથી બીજામાં મોકલી હોય તો E2 માઇનસ E1, બીજામાંથી ચોથામાં મોકલી હોય તો E4 માઇનસ E2, બીજામાંથી પાંચમાં મોકલી હોય તો E5 માઇનસ E2, પહેલામાંથી પાંચમાં મોકલી હોય તો E5 માઇનસ E1, ત્રીજામાંથી ચોથામાં મોકલી હોય તો E4 માઇનસ E3. અને એક્સાઇટેશન એનર્જી કહેવાય. આ ઇનિક્રોન એન્થાલ્પી ભણી ગયા આપણે, એક્સાઇટેશન એનર્જી ભણી ગયા, અને બાઇન્ડિંગ એનર્જી ભણી ગયા. બાઇન્ડિંગ એનર્જી અને આઇનિક્રોન એન્થાલ્પી વચ્ચે કયા તફાવત છે આપણે ખ્યાલ આવો જોવે. વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડુંક એક્સરસાઇઝને લગતા 10 કે 12 ક્વેશ્ચન હું તમને આપું, એટલે અમારે તમારી જાતે આજે જે આપણે થિયરી ભણ્યા એને આધારે સોલ્વ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સામે જે આ જનરલ ટોપિક જે ભણાયો છે એને અનુરૂપ 12 એમસીક્યુ તમને લખેલા છે. તમારે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, સોલ્વ કરવાના છે. લગભગ કે તમને તકલીફ નહીં પડે, સમજેલા હશો તો ચોક્કસ એટલે ચોક્કસ તમને આવડશે જ. પેલો છે એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર પૂછેલું છે. બીજામાં ઇલેક્ટ્રોન ત્રીજામાંથી બીજામાં કૂદકો મારતા હોય ત્યારે ઉર્જા કેટલો, ઉર્જાનો તફાવત, ઉર્જાનું મૂલ્ય પૂછેલું છે. ત્રીજા એમસીક્યુમાં પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા પૂછેલી છે. ચોથાની અંદર હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ ઉર્જા આપેલી છે. N2 કક્ષામાં પરમાણુની ઉર્જા તમને પૂછેલી છે. હવે એક આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય અને ઇલેક્ટ્રોન ઉર્જા હંમેશા ઋણ હોય. પાંચમા નંબરના દાખલાની અંદર અનંત અંતરે ઇલેક્ટ્રોન છે, નાની પ્રથમ કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ મેળવવાની છે. છઠ્ઠાની અંદર હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ભૂમિ અવસ્થાની એ ઉર્જા આપેલી છે. ક્વોન્ટમ આત્મા છે એટલે N બરાબર 5 માં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે મેળવવાની છે. સાતમાની અંદર ઇલેક્ટ્રોનની લઘુત્તમ તરંગ લંબાઈ મેળવવાની છે કે લઘુત્તમ તરંગ લંબાઈ ક્યાં છે તો કે જ્યાં ઉર્જા મહત્તમ હશે ત્યાં. આઠમા એમસીક્યુ ની અંદર N બરાબર 3 માં કૂદકો મારી 1 થી 3 ની અંદર કૂદકો મારે ત્યારે ઉત્સર્જિત થતી અથવા તો શોષાતી તરંગ ઉર્જા મેળવવાની છે. નવમાની અંદર હિલિયમની પ્રથમ કક્ષાની ઉર્જા તમને આપી દીધેલી છે. હાઇડ્રોજનની પ્રથમ કક્ષાની ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવવાની છે. આપણે ઉર્જા તફાવતના સૂત્ર તમને E1ના છેદમાં E2 = Z1 નો સ્ક્વેર N2 નો સ્ક્વેર છેદમાં Z2 નો સ્ક્વેર N1 નો સ્ક્વેર. દસમા, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપી દીધેલી છે. તો હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત બોહર કક્ષામાં શક્ય ઉર્જાનું મૂલ્ય કેટલું હોય એ આપણને પૂછેલું છે. તમારે જાતે વિચારવાનું ઉત્તેજિત અવસ્થા તો ઘણી બધી છે, એમાંથી કયો ઓપ્શન સાચો પડે. હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ ઉર્જા તમને આપી દીધી છે. આયનીકરણ ઉર્જા ધન હોય તો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભૂમિ અવસ્થામાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉત્તેજિત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? જૂલ અહીં 10^-18 છે, 10^-18. ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જાનું મૂલ્ય ગણવાનું છે. તો આ 12 એમસીક્યુ આજની થિયરી જે ગણાય એને અનુરૂપ છે, ખૂબ અગત્યના છે. તમે તમારી જાતે પ્રેક્ટિસ કરજો. વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ આભાર, ધન્યવાદ. વ્યવસ્થિત રીતે આખો બોર્ડ પર તમારી રીતથી જોઈ લો અને બુકની અંદર વ્યવસ્થિત રીતે બોર્ડ વર્ક કરજો.